હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ગાંધીનગર મિત્રો વાત કરી રહ્યા છે કરંટ અફેર્સના ફાઇનલ ડોઝની ઓકે બિલકુલ ઓકે પરીક્ષામાં પૂછાય એવા તથ્યોની વાત કરી રહ્યા છીએ એમાં રમત જગત સાથે સંકળાયેલી કેટલી બાબતો ઓકે વાત કરીએ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ એમાં બે મેડલ જીતનાર બજરંગ પુનિયા ઓકે પ્રથમ ભારતીય રેસલર બન્યા છે કે જે પાસઠ કિલોગ્રામ રેસલર છે એટલે આપ સૌ જાણો છો કઈ ગેમ સાથે સંકળાયેલા છે તો કે રેસલિંગ સાથે સંકળાયેલા છે હંગેરી બુડાપેસ્ટ ખાતે કે આનું આયોજન થયેલું વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ કુસ્તી એટલે કે રેસલિંગ એમાં બે મેડલ જીતનાર બજરંગ પુનિયા ભારતનો પ્રથમ રેસલર બન્યો જ્યારે ઓકે પૂજા કાંડાએ મેડલ મેડલ મેળવ્યો એટલે પુરુષમાં છે બે મેડલ જીતનાર બજરંગ પુનિયા અને પૂજા કાંડા ઓકે કેટલામાં સત્તાવન કિલોગ્રામમાં બ્રોન્ઝ મેડલ અંડર ઓગણીસ એશિયા કપમાં ભારત વિજેતા બન્યો એટલે અંડર ઓગણીસ અંડર નાઇન્ટીન એશિયા કપમાં વિજેતા કોણ બન્યો તો કે ભારત વિજય હજારે ટ્રોફીમાં કોણે જીત્યું તો કે મુંબઈ દિલ્હીને પરાજય આપી અને મુંબઈ ઓકે વિજય હજારે ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું એશિયન પેરા ગેમ્સ બે હજાર અઢાર ઓકે એમાં ભારતને પંદર ગોલ્ડ મળ્યા ચોવીસ સિલ્વર અને તેત્રીસ બ્રોન્ઝ સાથે કુલ મેડલ કેટલા મળ્યા બોતેર ઓકે પેરા ગેમ્સ છે શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત લોકો એના માટે ગોલ્ડમાં ઓકે વાત કરીએ તો પારુલ પરમાર બેડમિન્ટન સાથે સંકળાયેલા છે ગુજરાતી ખેલાડી છે સોનલ પટેલ અને ભાવિના પટેલ ઓકે એમને સિલ્વર મળેલું છે ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે એટલે ગુજરાતી ખેલાડી યાદ રાખીશું એશિયન પેરાગેમ્સમાં પારુલ પરમાર બેડમિન્ટનમાં ગોલ્ડ અને સોનલ પટેલ અને ભાવિના પટેલને ટેબલ ટેનિસમાં સિલ્વર મળેલું છે ઇન્ડોનેશિયાના જકારતા શહેર ખાતે આયોજન થયેલું ધ્વજવાહક તરીકાતા મરિયપન થંગુવાલે જેવો ઊંચી કૂદ માટે ઓકે જાણીતા છે મર્યપ્પન થંગુવાલે ત્યારબાદ વાત કરીએ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ બે હજાર અઢાર ફ્રાન્સ વિજેતા ક્રોએશિયાને હરાવી અને ફ્રાન્સ વિજેતા બન્યું એશિયન ગેમ્સ બે હજાર અઢાર ઇન્ડોનેશિયાના બે શહેર જકાર્તા અને પોલમબર્ગ જકાર્તા અને પોલમ્બર્ગ ઓકે બંને જગ્યાએ આયોજન થયેલું એમાં બજરંગ પુનિયા ઓકે ગોલ્ડ મેળવ્યું બજરંગ ટોટલ પંદર ગોલ્ડ છે ચોવીસ સિલ્વર છે અને ત્રીસ બ્રોન્ઝ છે એમ કરીને સિક્સટી નાઇન મેડલ મળ્યા છે કેટલા ઓગણ સિત્તેર પંદર ગોલ્ડ ચોવીસ સિલ્વર અને ત્રીસ બ્રોન્ઝ બજરંગ ગોલ્ડ મળ્યો છે જ્યારે વિનસ ફોગટ એને પણ ગોલ્ડ મળ્યો છે ઓકે આ ઉપરાંત ઘણા પંદર ખેલાડી છે પણ આપણે બે નામ યાદ રાખીશું બજરંગ અને વિનસ ફોગટ રેસલિંગમાં ઓકે ગોલ્ડ મેડલ જીતેલા છે પછી જે સરિતા ગાયકવાડ ગુજરાતી ખેલાડી છે સરિતા ગાયકવાડ એથ્લેટિક્સ એટલે કે ચાર બાય ચારસોની રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે માનવ ઠક્કર અને હરમિત દેસાઈ ઓકે આ બંને પણ ગુજરાતી ખેલાડી છે માનવ ઠક્કર અને હરમિત ઓકે દેસાઈ છે ટેબલ ટેનિસમાં છે જ્યારે અંકિતા રૈના છે ઓકે એ લોન ટેનિસમાં છે અંકિતા રૈનાને મળ્યો છે બ્રોન્ઝ તો આ ગુજરાતી ખેલાડી યાદ રાખીશું સરિતા ગાયકવાડ માનવ ઠક્કર હરમિત દેસાઈ અને અંકિતા રૈના આ પેરા ઓલિમ્પિક એશિયન ગેમ્સ બે હજાર અઢારમાં છે જ્યારે એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતી કોણ કોણ છે પારુલ પરમાર સોનલ પટેલ અને ભાવિના પટેલ ત્યારબાદ આગળ વધીએ મિત્રો આ બાજુ હોકી વર્લ્ડ કપ બે હજાર અને અઢારનું ચૌદમું ભારતના ઓડિશા ભુવનેશ્વર ખાતે રમાવાનું થઈ રહ્યું છે કલિંગા ગ્રાઉન્ડમાં તો એના માટે આપણે યાદ રાખીશું હોકી વર્લ્ડ કપની શરૂઆત ઓગણીસો ને એકોતેરથી સ્પેનમાં ઓકે પ્રથમ વિજેતા પાકિસ્તાન ઓગણીસો ને પંચોતેરમાં મલેશિયામાં આયોજન થયું જેમાં ભારત વિજેતા બનેલું અને ચૌદમું બે હજાર અઢારમાં ક્યાં રમાશે તો કે ભારત ખાતે ચૌદમું બે હજાર અઢારમાં હોકી વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં થશે તો કે ભારતમાં ત્યારબાદ વિરાટ કોહલી ઓકે તાજેતરમાં દસ હજાર રન ઝડપી બનાવનાર ઓકે પ્રથમ ક્રિકેટર બની ગયું છે તો આ વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનુને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારમાં રાશિ સાત પોઈન્ટ પાંચ લાખ સાડા સાત લાખ રૂપિયા આપવામાં આવે છે જ્યારે એના સિવાયના જે એવોર્ડ હોય એમાં પાંચ લાખ રૂપિયા આપતા હોય છે ઓકે જેમ કે દ્રોણાચાર્ય એવોર્ડ છે એકલવ્ય પુરસ્કાર છે અર્જુન એવોર્ડ છે પછી જે મહિલા હોકી વર્લ્ડ કપ બે હજાર અઢારમાં આઠમી વખત નેધરલેન્ડ વિજેતા મહિલા હોકી વર્લ્ડ કપ ઓકે એમાં વિજેતા કોણ બન્યું તો કે નેધરલેન્ડ કેટલામી વખત તો કે આઠમી વખત મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ ખાતે મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્યાં છે ઓકે તો કે હર વેસ્ટ ઇન્ડિઝ ખાતે ભારતીય ટીમના કપ્તાન હરમનપ્રીત કૌર હરમનપ્રીત કૌર ટી ટ્વેન્ટીમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા છે ટી ટ્વેન્ટીમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા તો કે હરમનપ્રીત કૌર વિમ્બલ્ટન બે હજાર અઢારમાં વાત કરીએ પુરુષ વિજેતા તો કે જે નવા છે અને મહિલા પૂછે તો એજેલિક કાર્બર એ જર્મનીના છે તો તો આ ફેક્ટ છે વખત વાંધો નહીં આવે ઓકે બિલકુલ શાંતિથી પેપર લખજો ઉતાવળ કર્યા વગર નંબર વ્યવસ્થિત ભરજો પ્રશ્નનો જવાબ ટીક કરી અને સાચો સાચોમાં ટીક કરજો ઉતાવળ કર્યા વગર ઓકે બિલકુલ ગભરાવાની જરૂર નથી તમારી મહેનત આજે રંગ લાવશે ઓકે ત્રણ થી ચાર દરમિયાન સાચવી લેજો એટલે જિંદગી સચવાઈ જશે સમયને સાચવો સમય તમને સો ટકા સાચવશે ફરી મળીશું નવા વિડીયોમાં આપ જોતા રહો એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામંત ગઢવી થોડું હસતું રહ્યું હા કીપ સ્માઇલ જય હિન્દ જય ભારત